સમાચારની સુરતથી જાણકારી સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ, સુરતમાં એક અજાણ્યા શખ્સ દ્વારા બાઇક સળગાવવામાં આવ્યું છે. સુરતના ગાયત્રીનગર વિસ્તારમાં બનાવ બન્યો છે. મોડી રાત્રે એક્ટિવા પર પેટ્રોલ નાખીને તેને સળગાવી દેવામાં આવ્યું છે. આખરે આ શખ્સ કોણ છે, શા માટે તેને એક્ટિવાને સળગાવી દીધું અને એક્ટિવાનો માલિક કોણ છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ આરામથી આ એક્ટિવાની પાસે આવે છે અને ત્યાં ઉભો રહે છે, આજુબાજુ નજર કરે છે અને ત્યારબાદ અચાનક એક્ટિવા પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દે છે અને ત્યારબાદ શાંતિથી ત્યાંથી રવાના પણ થઈ જાય છે. આ સમગ્ર ઘટના ગાયત્રીનગર વિસ્તારની છે કે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર કરતૂત કેદ થઈ ગઈ છે. આખરે આ શખ્સ કોણ છે અને શા માટે તેને એક્ટિવાની આગને હવાલે કરી તે વિશે કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી. ત્યારે જોડાઈએ અમારા સંવાદદાતા બળદેવ સુથાર સાથે. બળદેવ, એક શખ્સ કેમેરામાં કેદ થઈ ગયો છે કે તે એક્ટિવાને આગને હવાલે કરી રહ્યો છે, આખરે કોણ છે આ શખ્સ, શું જાણકારી સામે આવી રહી છે? દીપાલી, સુરતના પાંડેસરા વિસ્તારની જે ઘટના સામે આવી છે, છેલ્લા કેટલાક સમયથી સુરતના કેટલાક જે વિસ્તાર કહી શકાય, પાંડેસરા લિંબાયતની અંદર જે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે આજે ગત રાત્રિના સમયે પાંડેસરા વિસ્તારમાં ગાયત્રીનગર જે સોસાયટી છે ત્યાં એક ઇસમ દ્વારા એક એક્ટિવાને આગ ચાંપવાનો જે બનાવ સામે આવ્યો છે. જે આખી ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે, જયારે એક્ટિવાને આગ લાગતાની સાથે બાજુમાં બાઇક પડેલ તેને પણ આગ લાગી હતી અને આ જે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જે દુકાનમાં પણ આગ પ્રસરી હતી અને દુકાનમાં પડેલા જે કાપડના જે જથ્થા હતા તે પણ સળગીને જે ખાક થઈ ગયા હતા. હાલમાં તો આ બાબતે પાંડેસરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે વાત કરીએ તો આ જે યુવક છે કોઈ જૂની અદાવતમાં જે એક્ટિવા છે તે સળગાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ.